મને તો 100% લાભ એક મહિનામાં જ થઈ ગયો હતો. પણ સંધિવા એક મહિનામાં જ મટી ગયો. અરે વાહ, મેં પૂરું કમ્પ્લીટ કર્યું હતું. ગમે તેવું હોય તો કઈ જ નથી ખાતી. કેટલા સમયથી તમને સંધિવા થયો? 22 વર્ષથી. બાવો થયો ને એટલા વર્ષથી મને દુખાવો હતો અને એક મહિનામાં મટી ગયો. 22 સાલ સે ઇનકો આર્થરાઇટિસ કા પ્રોબ્લેમ થા ઓર સિર્ફ એક મહિને મે ઇનકા 22 સાલ કા પ્રોબ્લેમ આર્થરાઇટિસ કા પૂરા ઠીક હો ગયા હે. નમસ્કાર, મેં ડોક્ટર ઝરના પટેલ, પ્રાકૃતિક ચિકિત્સક હું ઓર ન્યુ ડાયટ સિસ્ટમ કી મોટિવેશનલ સ્પીકર હું. આપ સભી હમારા પરિવાર હો, હમારી વિડીયો દેખતે હો, લાઇક કરતે હો, કોમેન્ટ કરતે હો, શેર કરતે હો, સબસ્ક્રાઇબ કરતે હો. આપ સભી કે ચરણો મેં મેરા સત સત પ્રણામ હૈ. આજ હમારે યહાં પે ધોળકા સે મિલને કે લિયે આયે હૈ દર્શનિકા બહેન. ઓર દર્શનિકા બહેન જો હૈ વો 2 સાલ સે ન્યુ ડાયટ સિસ્ટમ કર રહે હૈ. इनका क्या अनुभव है वो सारी की सारी हम इनसे जानेंगे डिटेल. लेकिन इनके बारे में एक बात कहना चाहूंगी कि इन्होंने 2 साल से लगातार 100% रॉ फूड पे है. बिल्कुल पकाया हुआ भोजन लंच में या डिनर में भी खाया नहीं है. तो इनकी जर्नी 2 साल की कैसी रही वो सारी की सारी डिटेल हमें गुजराती में बताएंगे और जो भी बताएंगे उसको मैं आपको हिंदी में कन्वर्ट करके आपको थोड़ा बहुत बता दूंगी. तो दर्शनिका बहन आपका बहुत बहुत स्वागत है. कैसे हो आप? बहुत अच्छी जी. तो क्या थी तुम न्यू डाइट सिस्टम करो छो? 2020 થી ચાલુ કર્યું હતું. તો એ વખતે તમને શું પ્રોબ્લેમ હતો? એ વખતે મને છે ને સંધિવા, એટલે હા પોતાનું માથું હોય ને હું ઓળી નથી શકતી, એટલું બધું હતું. આર્થરાઇટિસ, હા એ આખું બરાબર. કબજિયાત અને કમરનો દુખાવો છે, બહુ બધા દુખાવા જ હતા. એટલે આમ એમ થાય કે દવા કેવી રીતે હવે આને મટાડવું, એવું મને આમ એવું થતું હતું. કે દર્શનિકા બેન તમારી ઉંમર કેટલી છે? અત્યારે 42 વર્ષ. 42 વર્ષ એટલે 40 વર્ષે તમને આટલા બધા પ્રોબ્લેમ થઈ ગયા હતા. ઇનકો જો હૈ વો આર્થરાઇટિસ કા પ્રોબ્લેમ થા, પૂરે શરીર મે પેઇન રહેતા થા, બેક પેઇન થા. ઉનકે જો હેર હૈ વો ખુદ ભી બાલ બરાડ નહીં સકતે થે, ઇતના સારા પ્રોબ્લેમ થા. તો દર્શનિકા બેન તમે કેટલો દવાનો ખર્ચો કર્યો અને કેટલી વખત થી તમે હેરાન થયા? દવામાં તો મેં બહુ જ રૂપિયા નાખ્યા છે. હવે થાકી ગયા એટલે પછી હવે એવું થયું કે હવે આમ કઈ કરવું નથી. પછી છે ને મેં કસરત ચાલુ કરી હતી. કસરત કરતી હતી ને તો એમાં પછી મને છે ને પગ ને હાથ એવા એવા ફૂલી ગયા હતા, ગળા જેવું થઈ ગયું. એટલે મેં કસરત બંધ કરી. તે વખતે આરામ કર્યો ને એટલે મેં તમારી વિડીયો ફોનમાં જોયું. એ જોઈ 2 મહિના જોઈ જોઈ પછી મેં ચાલુ કર્યું. અચ્છા, અરે વાહ, પછી હિંમત આવી ગઈ. જી, તો એ બોલતે હૈ કે પૂરા લગાતાર 2 મહિના હમને ડોક્ટર ઝરના પટેલ કી વિડીયો દેખી ઓર ફિર ઇન્હોને ફોલો કરના ચાલુ કિયા. વૈસે તો ફોન પે બાત કરતે રહેતે થે, વોટ્સએપ સે ભી બાત કરતે રહેતે થે, લેકિન ધોળકા યહાં સે થોડા સા દૂર હૈ તો પહેલી બાર મિલને કે લિયે આયે. લેકિન હમે બહોત હી ખુશી હૈ કે 100% સ્વસ્થ હો કે આયે હૈ. તો દર્શનિકા બેન તમારું વજન કેટલું ઓછું થયું? મારું વજન છે ને 36 કિલો હતું. મેં જયારે ચાલુ કર્યું ને ત્યારે 3 કિલો વજન ઓછું થયું હતું, 33 કિલો. અત્યારે 36 પાછું થઈ ગયું છે, હવે વધે છે. અચ્છા, તો 36 કેજી પહેલે થા ઓર ફિર 3 કેજી લોસ હો ગયા, ફિર સે અભી 36 હો ગયા. હા, તો પહેલે આપ મે જો શરીર મે પેઇન થા, જો પૂરી બોડી આપકો દર્દ કર રહી થી, વો સારી તો ઠીક હો ગઈ. તો અભી આપ મે શક્તિ હૈ, સ્ફૂર્તિ હૈ, તાજગી હૈ, વો કિતની તાકાત કિતની હૈ? ફૂલ 24 ઘંટે કામ કરને કો લિયે બોલે ના તો ભી કર સકતી, ઇતની સ્ફૂર્તિ હૈ. જી, તો કૈસા લગતા હૈ? બહોત અચ્છા, ઈશ્વર કા બનાયા હુઆ ભોજન ખાને મેં કૈસા લગતા હૈ? પૂરી જિંદગી અબ તો યહી કરૂંગી. અરે વાહ, તો આપકી દિનચર્યા ભી બતા દીજીએ. સુબહ કિતને બજે ઉઠતે હો, રાત કે કિતને બજે સોતે હો, પૂરે દિન મેં કિતના જ્યુસ પિયા, કિતના ફલ ખાયા, કોન સા ફલ ખાયા, વો સારા બતાઈએ. સવારે છે ને હું 5:30-4 વાગે ઉઠી જઉં. ઓકે, પછી સવાર થી બધું કામ કરું, 12 વાગે ગ્રીન જ્યુસ પીવું, બધું પાલક ફુદીના ધનિયા બધું જ નાખ્યું, ફ્રૂટ. પછી 2 વાગે ને એટલે હું ફ્રૂટ ખાઉં. પછી 4 વાગે 4:30 જેવું થાય ને એટલે થોડું આલ્ફા આલ્ફા સીડ્સ ને બધું પલાળી લેવું ને, ખજૂર બદામ એ પલાળું ને એ થોડું લઈ લઉં એ વખતે. પછી સાંજે તો બસ કચુંબર. ઓકે, સલાડ બસ. અને કોઈ થોડું જ્યુસ એવું હોય કે જ્યુસ નું થાય એવું હોય તો જ્યુસ પી લો. એ છે, બીટ છે, ગાજર છે કે એવી રીતનું થાય. ઓકે, સલાડમાં કે સેનું સેનું સલાડ બનાવો? ટામેટું, ડુંગળી, પછી મકાઈ છે કે જે ભાવે ને બધું કાચું છે. ઓકે, કુબીસ. એવી તમારા ઘરમાં તમને કેટલા લોકો સપોર્ટ કરે છે? તમે રાંધેલું નથી ખાતા તો
શરૂઆતમાં એવું હતું કે એવું કે બધા આપણને આમ બહાર નીકળ્યું કે તમારું વજન ઉતરી ગયું, તમે પાતળા થઈ ગયા, કે પણ 3 કિલોમાં મને કઈ લાગતું નતું કે મારું ઘટ્યું હોય છે. મને શક્તિ તો બહુ જ લાગતી હતી કે મારામાં સ્ફૂર્તિ તો બહુ જ છે, એટલે મને થાક જરાય લાગતો નતો. એટલે હું કરતી હતી, મને ઘરના શરૂઆતમાં એવું કહેતા હતા, પણ મારા હસબન્ડ મને નતા એવું કહેતા તું ના કરીશ. અચ્છા, એટલે મારી હિંમત હતી અને કર્યું મેં. અત્યારે બચ્ચે કેટને હે? એક જ બાબો છે, 21 વર્ષનો છે. તો વો ભી કુછ થોડા બહોત ફ્રૂટ્સ ફ્રૂટ્સ ને સલાડ એ ખાય છે મારા જોડે જોડે, ખાલી એની માની લે તે ટુ ફેલ્સ. ઓકે, તો આપ બતાઈએ કે એનીમા સે કિતના લાભ હોતા હે ઓર આપને કિતના એનીમા કિયા? એનીમા સે 100% લાભ હે. અચ્છા, મને તો 100% લાભ એક મહિનામાં જ થઈ ગયો હતો. મન સંધિવા એક મહિનામાં જ મટી ગયો. અરે વાહ, મેં પૂરું કમ્પ્લીટ કરી દીધું. ગમે તેવું હોય તો કઈ જ નથી ખાતી. કેટલા સમયથી તમને સંધિવા થયો? 22 વર્ષથી. બાવો થયો ને એટલા વર્ષથી મને દુખાવો હતો અને એક મહિનામાં મટી ગયો. 22 સાલ સે ઇનકો આર્થરાઇટિસ કા પ્રોબ્લેમ થા ઓર સિર્ફ એક મહિને મે ઇનકા 22 સાલ કા પ્રોબ્લેમ આર્થરાઇટિસ કા પૂરા ઠીક હો ગયા હે. તભી હમે મિલને કે લિયે આયે હૈ ઓર આપ એસા ભી મેને સુના હૈ કે આપકે ઘર પે આજુબાજુ મે જો થોડી સી જગા હૈ વહાં પે કુછ ઉગાતે હો, વો હી ખા લેતે હો, ઉસકા જ્યુસ બનાતે હો, તો ક્યા ક્યા ઉગાતે હો? અમુક હું છે ને થોડા થોડામાં ઘઉંના જવારા એ નાખું, પછી થોડામાં છે ને અમે શાકભાજી એવું કરીએ, પછી આ લચકો કહીએ છે ને એ અમારો ઘરનો જ હોય, ખેતર જ છે, એટલે બધું જ સરગવાના 5-6 સરગવાનું ઝાડ છે, જાસૂદ છે, તુલસી છે, બધું ઘરે જ એ જ હું વાપરું છું પોતાનું જ. બજારથી કઈ ફુદીનો બધું ધાણા બધું ઘેર જ ઉગાડે. બહોત અચ્છા, તો દર્શનિકા બેન આપકો તો ઠીક હો ગયા હે, લેકિન આપકે અડોસ પડોસ મે આપકે સંબંધી આપકે રિલેટિવ્સ જિસકો આપને બતાયા હો કે યે સિસ્ટમ કરો રોગ દૂર હો જાયેંગે, તો એસે કોઈ કોઈ આપકે સંબંધી એસે હે કે જિનકો યે ઠીક હો ગયા વો કરતે હે નહીં કરતે એસા કુછ અનુભવ? હા, જો કહું છું ને મારા બાળ છે એ 87 વર્ષના, એમણે 5 વર્ષથી ફ્રૂટ જ ખાતા હતા, તો એમની અત્યારે તંદુરસ્તી તો બહુ સરસ જ છે. એમ કે એટલે એમનો અનુભવથી મને થોડો એવું લાગ્યું કે હું આ ફ્રૂટ ખાઉં તો એમના જેટલી તંદુરસ્તી મારામાં રહે ખરી. તો 87 યર્સ કે બા જો હે ઉનકા ક્યા નામ હે? મંગળાબા જી. તો મંગળાબા અગર આપ વિડીયો દેખ રહે હો તો આપકે ચરણો મે સત સત પ્રણામ કે 87 કી એજ પે આપ પૂરે દિન ફ્રૂટ્સ ખાકે આપ હેલ્ધી રહેતે હો ઓર આપકો દેખ કે એસે નયે યંગસ્ટર જો હોતે હૈ નવજુવાન હોતે હૈ વો ભી કુછ સીખેંગે કે હમારા ભોજન ક્યા હોતા હૈ. નહીં, આ સિસ્ટમ બધાએ કરવી જોઈએ. મારો તો એવો કહેવાનું છે કે આ બધાએ કરવી જોઈએ. જો આપણું દેશને આગળ વધારે લઈ જવો હોય જી તો પછી દવાખાના જે પૈસા જાય છે એની કરતા આવી દે ફ્રૂટ ખાઈને જીવીએ એ બધું બધું સારું મને એવું લાગે છે. હું તો હવે જીવીશ ત્યાં સુધી આ સિસ્ટમ કરીશ અને ફ્રૂટ જ ખાઈશ. જી, તો હમ 40 સાલ સે પકાયા હુઆ ભોજન ખાતે થી, રોટી સબ્જી દાળ ચાવલ ખીચડી ભાખરી એ સબ ખાતે થી, લડ્ડુ ભજીયા સમોસા, તો ये सारा आपको याद आता है कि आपको फ्रूट्स ही अच्छा लगता है? फ्रूट ही अच्छा लगता है मुझे. और आप घर में सभी सदस्यों के लिए या आपके फैमिली में जब कोई गेस्ट आते हैं उनके लिए खाना बनाते हो तो आपके मुंह में पानी आता है या फिर खाने का मन होता नहीं होता? चखने का मन होता है लेकिन मन में कम है ना, तो मुझे ये खा खा के तो ऐसा शरीर किया जी, अब तो अच्छा ही करना है फ्रूट ही. मेहमान के लिए भी मैं फ्रूट जूस बना देती हूँ. अरे वाह, आपको सबसे अच्छा फ्रूट्स कौन सा अच्छा लगता है? मैंगो. अरे वाह. दर्शनिका बहन ये भी बताइए कि आपने कभी उपवास किया हो, जैसे नवरात्रि किया हो, कभी जूस फास्टिंग किया हो, कभी निर्जला किया हो, ऐसा क्या अनुभव है? 3 दिन का निर्जला मैं कर लेती हूँ. अच्छा, और जो चैत्र नवरात्रि आती है ना वो ग्रेप्स पे करती हूँ. अच्छा, और जो नवरात्रि हमणा गई ने जी ये नवरात्रि में मौसमी जूस पर करी थी. तो पूरे दिन में कितना जूस मौसमी का पीते हो? वो 2 ग्लास ग्रीन जूस पहले पीती थी 12 बजे. ओके, और 2-3 वागे 2 ग्लास जूस पी ले जी, पची 4 वागे ने पची 6 वागे पची बंद पची 12-1 वागे सुधी गरबा गावाना जी. तो पूरी दुनिया तो ये बोलती है कि रोटी सब्जी के बिना नींद नहीं आएगी, तो आपको नींद कैसी आती है? नींद का प्रॉब्लम तो मने तो यू लगतो तो कि हूं 20 वर्ष की ऊंघी ज ना होय ने એવો પ્રોબ્લેમ હતો મને. મેં છે ને મગજના ડોક્ટરને બહુ ઊંચું બતાવ્યું. મારે એવા ડોક્ટરને મળવું હતું કે દવા વગર જે મટાડે ને એવા ડોક્ટરને હું ભગવાનને પ્રાર્થના કરતી હતી. તો મને તમારો વિડીયો મળ્યો ને તો મને એવું થયું કે ભગવાન મને મળી ગયા. વાહ, ખૂબ સરસ.
શોધીએ તો ભગવાન પણ મળી જાય છે, પણ શોધવું પડે. અને ઈચ્છા મારી પૂરી થઈ એવું મને લાગ્યું તમારો વિડીયો જોઈને, અને તમે મળ્યા ને તો મને એવું લાગ્યું કે ભગવાને મને ભગવાન જ મેળવી દીધા. વાહ. તો ઇસકે પહેલે કી જો નવરાત્રિ કી થી વો 9 દિન મે સિર્ફ ઓર સિર્ફ ગ્રેપ્સ ખાઈ થી, ગ્રેપ્સ જ્યુસ જ. અચ્છા, તો હું ગ્રીન જ્યુસ ઈ નથી પીતી. અચ્છા, પૂરી તમારો વિડીયો જોતી હતી ને એમાંથી પછી મેં એ વખતે ગ્રીન જ્યુસ ઈ નહીં, પૂરું ગ્રેપ્સ 12 વાગે પીવું. જે પછી સવારે ઉઠું 5 વાગે તો 12 વાગે જ જ્યુસ પીવું છું અત્યારે હાલે, એવી જ ના જરૂર. તો પેટ ભરાઈ જાય છે પૂરું કમ્પ્લીટ. સરસ જી. અને ગ્રેપ્સ પછી જ્યારે નવરાત્રિ પતી જાય પછી ગ્રેપ્સ ખાવ છો ખરા? હા જી. પછી ગ્રીન જ્યુસ પછી ખાવી હોય એવી રીતે આપણે ખાઈએ, ફ્રૂટ કેવી રીતે ખાઈએ. જી. તો હવે જે આર્થરાઇટિસ તમારું મટી ગયો છે તો એનું કેટલી ખુશી છે તમને? એની તો હવે એ વખતે જેવું લાગતું હતું કે જીવવા કરતા મરી જવું સારું, હવે એવું લાગે છે કે ઘણું બધું જીવાય તો સારું. બહુ સરસ છે, બહુ સરસ. તો દર્શનિકા બેન આપ યહાં પે આયે, આપને અપના કિંમતી સમય દિયા, આપને અપના અનુભવ બતાયા, ઇસકે લિયે આપકા બહોત બહોત ધન્યવાદ. ઓર દર્શનિકા બેન યે કહેના ચાહતે હૈ કિ 20 સાલ સે ઇનકો નીંદ કા પ્રોબ્લેમ થા, પૂરી રાત નીંદ નહીં આતી થી, ઓર અભી પૂરી 2 નવરાત્રિ મતલબ જીતની ભી નવરાત્રિ આતી હૈ વો નવરાત્રિ મેં જ્યુસ ફાસ્ટિંગ કરતે હૈ. પહેલે ગ્રેપ્સ ફાસ્ટિંગ કિયા, ફિર ઓરેન્જ ફાસ્ટિંગ કિયા, નિર્જલા ઉપવાસ ભી લગાતાર 3 દિન તક કરતે રહેતે હૈ, और फिर भी बहुत अच्छी से नींद आ जाती है इनको, और अर्थराइटिस का प्रॉब्लम जो 22 साल पुराना था वो भी ठीक हो गया है. और भी कुछ ज्यादा जानकारी चाहिए तो आप मेरा संपर्क कर सकते हो, मेरा फोन नंबर है 9824317955. सुबह में 10 बजे और 12 बजे के बीच में आप मुझे कॉल कर सकते हो. अहमदाबाद के नारायणपुरा में मेरा इंडिया सेल्स सेंटर है, जहाँ निःशुल्क में आके आप हमसे मिल सकते हो. अगर आपको मिलना है तो यही नंबर पे व्हाट्सएप पे मैसेज करके अपॉइंटमेंट लेके आप हमसे मिल सकते हो. सदा स्वस्थ रहो, सदा खुश रहो, सदा तंदुरुस्त रहो, सदा हंसते रहो, सदा हंसाते रहो, ऐसी शुभकामनाओं के साथ थैंक यू, आभार, प्रणाम, नमस्कार, बाय.